सूरत पुलिस कमिश्नर एक्शन मोड में रोमियो धूम और स्पोर्ट्स बाइक ना चालकों पर तवाई कर मॉडिफाई करेला साइलेंसर ने कब्जे कर घोघाट ने कारण शहरीजनों ने खलेल पहुंचाड़नार पर पगला लेवाया बसो थी त्रण सौ मॉडिफाइड वाहनों ने झड़पी पड़ा वाहन चालकों ना वाहन में साइलेंसर पर बदली नाख्या वाहन डिटेन जिसका सत्रह लाख साठ हजार दो सौ रुपये जुर्माना वसूला गया है और बहुत सारी बाइकें हैं जिनका साइलेंसर आर का चालान करके बाद में साइलेंसर चेंज करवा के बाद में बाइकें छोड़ी गई हैं तो ये बाइकें यहाँ पर अभी सौ से ज़्यादा वाहन है वो अभी यहाँ पर हैं तो बाकी वाहन जो है वो पुलिस स्टेशन में है और सूरत सिटी पुलिस है वो मॉडिफाइड बाइक बाइक से स्टंट करना इसके सख्त खिलाफ है और ये कार्यवाही कंटिन्यू चालू रहेगी જો આપ પીઝાના શોખીન હો તો આ સમાચાર આપના માટે છે નવા ડોમિનોઝના પીઝા બોક્સમાંથી જીવાત નીકળી છે લો ગાર્ડન ડોમિનોઝ પીઝાનો વિડીયો વાયરલ થયો છે પીઝાના બોક્સની આસપાસ ફરી રહી છે જીવતી જીવાતો આ બોક્સમાં જ પેક કરવામાં આવે છે પીઝા ગ્રાહકોને પીઝાના પૈસા લીધા મુજબ સર્વિસ મળે છે ખરી વડોદરામાં અકસ્માતમાં એકનું મોત ટ્રેક્ટર ચાલકે બાઇક ચાલકને લીધો અડફેટે અન્ય એકનો આબાદ બચાવ ડભોઈ સાંઠોદ રોડની ઘટના પોલીસે વધુ તપાસ હાથ ધરી ભાવનગરમાં પીવાના પાણીની પોકાર પાણી પ્રશ્ને લોકોએ રસ્તા પર કર્યો ચક્કાજામ કુંભારવાડામાં પાણીના પ્રશ્ને લોકોનો રોષ અવારનવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ નહીં પોલીસે લોકોને સમજાવી મામલો થાળે પાડ્યો કેશોદમાં ભૂમાફિયા ઉપર ખાણ ખનીજના દરોડા કેશોદ પાંચડા ગામમાંથી કરતા હતા માઠીચોરી ચાર ડમ્પર ટ્રેક્ટર સહિતનો એક કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો સૌરાષ્ટ્ર કચ્છ ખાણ ખનીજ વિભાગની તવાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ ફરિયાદ ડભોઈના નર્મદા પાર્ક ખાતે છોટાઉદેપુર લોકસભા ભાજપ કાર્યાલયનું સત્યનારાયણ ભગવત ભગવાનની પૂજા કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં ભાજપના ઉમેદવાર જશુરાઠવા અને ધારાસભ્ય શૈલેષ મહેતા ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ ડભોઈના વિવિધ વિસ્તારમાં સમર્થકો સાથે પ્રચાર કર્યો સમગ્ર ગુજરાતને વિધાનસભામાં વિધાનસભા લોકસભાના ઉમેદવારોના કાર્યાલયના ઉદ્ઘાટનની શરૂઆત કરવામાં આવી છે એને જ અનુરૂપ આજે દરબાહવતી ડગોઈ નગરમાં નર્બદા પાર્ક ખાતે આજે સત્યનારાયણની કથા કરીને કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે નવસારીમાં બનાસ સર્વ સમાજ સંમેલનમાં બનાસકાંઠા ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી અને ધારાસભ્ય પ્રવીણ માલી હાજર રહ્યા વર્ષોથી નવસારીમાં ત્રીસ બનાસવાસીઓ સ્થાયી થયા છે

ભાજપ પ્રદેશ પ્રમુખની એક્સ પર પોસ્ટ સી એક્સ પર પોસ્ટ કરી કોંગ્રેસ પર કર્યા પ્રહાર પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસના ઈરાદાઓ ખુલ્લા પડી ગયા છે કોંગ્રેસે લોકોની ખાનગી મિલકત સરકારી તિજોરીમાં મૂકી છે કોંગ્રેસ લોકોની મિલકત લઘુમતીઓમાં વહેંચવા માંગે છે ભરત કાનાબારનું નિલેશ કુંભાણીને લઈને ટ્વીટ નિલેશ કુંભાણીએ દેશને નવો રાહ ચીંધ્યો છે ચૂંટણીમાં અંદરો અંદર લડવાનો ફાયદો શું ચૂંટણીમાં થતો કરોડો રૂપિયાનો ખર્ચ બચાવવાની દેશને જરૂર છે દેશને પાંચસો તેતાળીસ નિલેશ કુંભાણીની જરૂર છે અરવલ્લી મોડાસામાં ભાજપના સામાજિક સંવાદ કાર્યક્રમમાં રૂપાલાનો વિરોધ યથાવત ઉમિયા ચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બહાર ક્ષત્રિય રાજપૂત સમાજનો વિરોધ ભાજપ કાર્યક્રમ સ્થળ પોલીસ છાવણીમાં ફેરવાયો પોલીસ દ્વારા વિરોધ કરતા ક્ષત્રિય કાર્યકરોને રોકવાનો પ્રયાસ શ્રીરામના નારા અને ભગવા ઝંડા સાથે ક્ષત્રિય આગેવાનોનો વિરોધ ભાજપના કાર્યક્રમ સ્થળ બહાર રૂપાલા હાઈ હાઈના નારા લાગ્યા વિરોધ કરતા પચીસ જેટલા ક્ષત્રિય કાર્યકરોને પોલીસે ડિટેઇન કર્યા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કર્યો બોટમાં બેસીને પ્રચાર દાહોદના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર માટે આ પ્રચાર કરવામાં આવ્યો કડાણાના રાઠડા બેડ ખાતે બેટ ખાતે જનસંપર્ક કાર્યક્રમ યોજ્યો કાર્યકર્તાઓ સાથે બેટ વિસ્તારના લોકો પાસે માગ્યા મત બેટ વિસ્તારના લોકો માટે પુલ મંજૂર કરાવ્યો ચૂંટણી બાદ બ્રિજનું કામ શરૂ કરવાનું આપ્યું આશ્વાસન અને ભવિષ્યમાં ટેન્ડર ઊંચું આવે એ પણ શક્યતા છે એટલે અત્યારે આ ટેન્ડર એફડીમાં અમારા ફાઇનાન્સ વિભાગમાં પડ્યું છે એટલે નેક્સ્ટ ટાઈમ આ ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય એના પછી એ મંજૂરી કરીને વર્કઆઉટ આપવાના છે અને લગભગ એ છવ્વીસ કરોડ થી ઉપર પણ આ બ્રિજ આવનાર છે બનવાનો છે અને અંદરના જે અમારા સાતસો ને અગિયાર જેટલા મારા મતદારો છે અને આમ તો લગભગ હજાર બારસો જેટલી વસ્તી છે એ અંદરના ફળિયાને આનો લાભ આટલા આઝાદીના પચાસ વર્ષ પછી અમે અપાઈ શકશું અને મારા મોદી સાહેબનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ ને સૌનો વિશ્વાસ એ સૂત્રને સાર્થક કરીને અમે આગળ વધીશું રાજ્યમાં સાત મે લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી પંચમહાલમાં વેપારી એસોસિએશને મહત્વની જાહેરાત કરી છે જેમાં મતાધિકારનો ઉપયોગ કરી મતદાનનું નિશાન બતાવશે તેને વિવિધ પ્રોડક્ટ પર સાત ટકા ડિસ્કાઉન્ટ મળશે મેડિકલ સ્ટોર મીઠાઈ ફરસાણ નગરપાલિકા સોની કપડા તેમજ ટુ વ્હીલર સ્પેરપાર્ટ સહિત જિલ્લાના અગ્રણી વેપારી મંડળોએ વિવિધ પ્રોડક્ટ પર સાત ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી કરિયાણાના વેપારી હતા મશીનરીના વેપારી હતા પછી ફરસાણવાળા હતા અને જ્વેલરીવાળા હતા એમાં જે જ્વેલરી શોપના જે હતા એ લોકોએ સાત ટકા ડિસ્કાઉન્ટ આપ્યું છે એમની ઘડાઈ ઉપર અને ઓટોમોબાઇલ્સવાળા હતા એ લોકોએ જ્યાં સુધી હાથ ઉપર નિશાન રહે ત્યાં સુધી આવશે ત્યાં સુધી લોકોને સાત ટકા ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યું છે આગામી સાત પાંચ બે હજાર ચોવીસના રોજ જે મતદાન છે તે માટે દરેક ગ્રાહકોને કંઈક તમારા તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવે એના માટે દરેક એસોસિએશન અમે ફૂડ અને હોટલ એસોસિએશન સાથે સંકળાયેલા હોવાથી દરેક વસ્તુની ખરીદી પર સાત ટકા ડિસ્કાઉન્ટ જાહેર કરેલું છે જે કલેક્ટર શ્રી દ્વારા અમને જણાવવામાં આવેલું અને અમે એમના નિર્ણયને સમર્થન આપ્યું છે સારોને જાગૃત કરીએ છીએ અને અપીલ કરીએ છીએ કે સાતમી તારીખે પોતાનું મતાધિકારનો પ્રયોગ ઉપયોગ ફરજીયાતપણે કરે એના જ ભાગરૂપે અલગ અલગ વેપારી એસોસિએશન્સને આપણે અપીલ કરી હતી કે સાતમી તારીખે જ્યારે મતદાનનો દિવસ છે ત્યારે એને ત્યાં જે મતદાન કરીને નાગરિકો આવે એને અવસર ડિસ્કાઉન્ટ તરીકે સાત ટકા ડિસ્કાઉન્ટ આ લોકો આપે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં થી વધુ રિક્ષા ચાલકો મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાયા છે દેશ માટે મારો મત એ જ મારું ભવિષ્ય ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ સહિતના સ્લોગન સાથે કલેક્ટર કચેરીથી થી વધુ રિક્ષા નીકળી હતી અને શહેરના વિવિધ વિસ્તારમાં ફરી અને લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતતા લાવશે લુણાવાડાના રિક્ષા ચાલકોએ પ્રતિજ્ઞા લઈ મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાયા છે જૂનાગઢમાં ચૂંટણી અધિકારીએ મહત્તમ મતદાન અને મતદાતાઓને પ્રોત્સાહન મળે તે માટે ખાસ જૂનાગઢ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી આ બેઠકમાં તારીખ સાત મે મતદાન કરનાર મતદાતા બ્લુટીક બતાવી સાત ટકા ડિસ્કાઉન્ટ આપવાની ઉત્સાહપૂર્વક એસોસિએશને સ્વૈચ્છિક સહમતી આપી છે તરફથી કાંઈ બી એવી ઓફર કરવામાં આવે કે ડિસ્કાઉન્ટ જે લોકો મતદાન કરી આવે છે ને હોટલમાં રેસ્ટોરન્ટમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એ મતલબની અવેરનેસ માટેનો સાહેબનો પ્રયાસ હતો અને એમાં તમામ હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનના લોકોએ ઉત્સાહ બતાવ્યો છે દર વખતે કરતા જ હોય છે છતાં પણ આ વખતે વધારે ઉત્સાહ બતાવ્યો છે મોરબીમાં મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ સિવિલમાં આવતા દર્દીઓ મતદાન કરે તે માટે પહેલ કેસ પેપરમાં મતદાન જાગૃતિ માટે સિક્કા માર્યા મતદાનની તારીખ મોરબી કરશે મહામના રાજકોટમાં ક્ષત્રિય સંકલન સમિતિની પ્રેસ કોન્ફરન્સ સાત મે સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન બૂથ કમિટી બનાવી ભાજપ વિરુદ્ધ મતદાન નું એલાન ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજને જોડાવા આહવાન જેવા નેતાઓ અન્ય સમાજનું પણ અપમાન કરશે નારી લઈને મતદાનના દિવસે મોટી સંખ્યામાં લોકો જોડાશે ગઈકાલે પણ ભાજપના પટેલ અભદ્ર ટિપ્પણી કરી આવા નિવેદનને ગુજરાતની નારી શક્તિ દ્વારા વખોડી રહ્યો છે રૂપાલા કરતા ખરાબ વાતો કિરીટ પટેલે કરી આગ લગાડવાનું કામ ભાજપ કરી રહી છે એક મે આણંદમાં ક્ષત્રિય સંમેલનનું આયોજન બે મે જામનગરમાં ક્ષત્રિય સંમેલનનું આયોજન ક્ષત્રિય સમાજની પ્રેસ કોન્ફરન્સ આજે મળી સાત તારીખ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન રથ કાઢવાથી લઈને ઉપવાસ આંદોલન બુથ કમિટી બનાવી વિરોધ અને વિરુદ્ધ મતદાન કરવાનું એલાન કરવામાં આવશે કચ્છમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો વિરોધ જશોદા ધામમાં રૂપાલા હાઈ હાઈના સૂત્રોચ્ચાર સાથે વિરોધ ભચાઉ તાલુકા કરણીસેના અને ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પશ્ચિમ રેલવેના મોડાસા ટીટોઈ રેલ લાઇનના કામ દરમિયાન મોટી ઇસરોલ પંથકના દસથી વધુ ગામોના ખેતીના વીજ કનેક્શન કપાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો યુજીવીસીએલ અને રેલવે વિભાગના વાકે નિર્દોષ ખેડૂતો હાલ તો પીસાઈ રહ્યા છે આ બંનેની લડાઈમાં આજે પચાસથી વધુ ખેડૂતોનો લાઇટ વિના ઊભો પાક પાણી વગર સુકાવા લાગ્યો છે ખેડૂતોએ તંત્ર પાસે સૂત્રોચ્ચાર સાથે ઝડપી વીજ પુરવઠો પૂર્વવત કરવાની માંગ કરી છે આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે

વીજળી આપવાની કોશિશ કરે એવી અમારી ભલામણ છે તે તે બદલ અમે બહુ ત્રાસી ત્રાસથી કોઈ આત્મહત્યા કરશે તો વીજળી બોર્ડ એનો જવાબદાર રહે છે ખેડૂતોની એવી માગ છે કે રેલ તંત્ર એ યુજીસીએલના માથે નાખે છે યુ જીવી ક્યાંક ને ક્યાંક રેલવેનો વાંક આ બંનેની લડાઈની અંદર ખેડૂતો હાલ તો વીજળી વગર પાણી વગર એનો ભોગ બની રહ્યા છે પાક સુકાઈ રહ્યો છે પશુઓને પણ તરસે મરવાનો વારો આવ્યો છે આગામી સમયમાં ચૂંટણી છે ત્યારે જો આ વીજળીનું જે કામ છે શરૂ ન કરવામાં આવે વીજળી ચાલુ ન કરવામાં આવે તો આસપાસના અનેક ગામડાના અસંખ્ય ખેડૂતો

વોટ્સઅપના માધ્યમથી વાયરલ થયો છે આ પત્રમાં પાકિસ્તાની સુપ્રીમ કોર્ટનો છોડી દેવાના આદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે માછીમારોનું લિસ્ટ ગુમ કરી દેવામાં આવ્યું છે અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા નથી આમ જૂના માછીમારો અનેક યાતનાઓ ભોગવવી પડે છે આ અંગે આગેવાનો દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રાલય અને માછીમાર ઉદ્યોગના મંત્રી સુધી રજૂઆત કરી વહેલી તકે માછીમારોને છોડાવવા પરિવારજનોએ વેદના વ્યક્ત કરી છે મારું ભાઈ ત્રણ વર્ષથી જેલમાં છે પાકિસ્તાનની જેલમાં અને અમને ખબર પડી રાકેશભાઈ ઉનાવાળા છે ને એના મોબાઈલમાં વોટ્સઅપ મેસેજ મેસેજ આવ્યો હતો તો પછી મેસેજ આવ્યો એમાં બધું હતું કે આ ભરતભાઈની ના પહેલાં વાહે પકડાણા છે ને એના પાંત્રીસ જણાનું લિસ્ટ આવી ગયું અને આ બધીને કાંક ત્રાસી જણાના નામ છે એ બધીના કાગળિયા દબાઈ ગયા એના કાગળિયા દબાઈ ગયા ને પછી નાથી લિસ્ટ આવ્યું કે અમને તમે ગમે એમ કરીને સરકારમાં જાણ કરો એમને છોડાવો નખર અમે આયા એમને મરી જાવ તો આ ત્રણ ત્રણ વર્ષ થી મારો ઘર વાળો છે તો એનું લીસ આવી ગયું તો તો લીસ આવી ગયું તો કેમ પાછું લીસ દબાવી દીધું તો હવે આયા થી જણા તો એનું નામ આવી ગયું તો આનું નામ કેમ દબાવી દીધું તો હું એટલી સરકાર ભાઈ વિનંતી કરું કે ગમે એમ કરીને મારા ઘર વાળા ને છોડાવે છેલા બે દિવસ પહેલા એક પત્ર વાયરલ થયેલો છે પાકિસ્તાન જેલમાં ભરતભાઈ બામણિયા નામના કેદીએ એક પત્ર વોટ્સઅપમાં એક ભાઈને મોકલેલો એમાં મારા નામ જો ઉલ્લેખ કરેલો છે કે આ પત્ર રસિકભાઈ સુધી પહોંચાડજો એમાં પત્રમાં એમણે એવું લખેલું છે કે એકસો અડતાલીસ કરતાં વધારે માછીમારો પાકિસ્તાન જેલમાં પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે એમને ક્લીન ક્લીનચીટ આપી છે છતાં તેમને છોડવામાં આવ્યા નથી અને એમની પાછળ જે પકડાયેલા છે માછીમારો એમને છોડી નાખવામાં આવ્યા છે ફાગવેલ પે સેન્ટર શાળાના તાબાની મનોહરજીના મુવાડા પ્રાથમિક શાળામાં શિક્ષક ત્રણ માસની રજા મૂકી ત્રણ વર્ષથી વિદેશ જતા રહેતા બાળકોનું શિક્ષણ જોખમાયું છે જેથી ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓનો મુખ્ય વિષય ગણિત અને વિજ્ઞાનનો અભ્યાસ રઝડી પડ્યો છે આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે પણ હવે પરિણામ ન મળતા વાલીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે આગામી સમયમાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો વાલીઓએ શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે કોઈપણ રીતે એની જોગવાઈ કરી અને બીજો શિક્ષક આવતો હોય જે થતું હોય ને અમારે શિક્ષકની જરૂર છે બરાબર તો એના માટે કંઈક જોગવાઈ કરવા વિનંતી અમે ત્રણ વર્ષથી રજૂઆત કરીએ છીએ કે શિક્ષક મૂકો મૂકો કોઈ ગણિત વિજ્ઞાનનો શિક્ષક આવતા નહીં બરાબર તાલુકા તાલુકામાં અમે જાણ કરી જિલ્લામાં જાણ કરી અમે ઘણી રીતે કોશિશ કરી છતાંય પણ અમને કોઈ જાણકારી મળી નહીં ગણિત વિજ્ઞાનનો શિક્ષક છે નેવું દિવસની એનઓસી પર કેનેડા ગયેલો છે આ દિન સુધી એની પર કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી જુનાગઢના ભવનાથ વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત કરવાનું અભિયાન ચાલી રહ્યું છે તેને લઈને હવે વિવાદ સર્જાયો છે ભવનાથમાં પ્લાસ્ટિકને અટકાવવા માટે ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે આ વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતો હોવાથી અમલવારીના નામે પ્લાસ્ટિક મુક્ત ગિરનારનું સૂત્ર લાગુ કરીને ભવનાથને યાત્રિકો મુક્ત કરવાનું કારસ્થાન ચલાવતા હોવાનો આક્ષેપ અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુએ કર્યો છે ગિરનારમાં ભવનાથમાં દેવસ્થાનોમાં દર્શન કરવા આવે છે એની સ્થિતિ તો કફોડી થાય ને એ તો એક ભાવના લઈને આવતા હોય છે ને યાત્રિકો છે એને મુશ્કેલી ઊભી થાય તો બધું અમારે એના માટે થઈને કંઈક કેવું ખબર ને ચિંતા રીતે ભાવનગરમાં દબાણોને લઈ મનપા રહી રહીને જાગ્યું છે પોતાના જ વિસ્તારના દબાણો મનપાને ના દેખાયા ફુલસરના ટીપી સ્કીમના પ્લોટમાં ગેરકાયદેસર ઝૂપડાઓ ઝૂંપડાઓમાં લાઇટ પાણી કનેક્શનો પણ જોવા મળ્યા શાળાના મેદાન માટેના પ્લોટમાં લોકો રહેવા પણ લાગ્યા અંતે મનપાના અધિકારીઓની નિંદ્રા ખોલી અને પગલાં લેવામાં આવ્યા

આપણે એમને અરેસ્ટ કર્યા છે જે બાબતે એના વિરુદ્ધમાં અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશન રાવપુરા પોલીસ સ્ટેશન અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં એક કરોડ થી પણ વધારે ચીટીંગના ગુના તેના વિરુદ્ધ નોંધાઈ ચૂક્યા છે